મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ચેરમેન નીતેશ બારોટનું અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે 30 ઓક્ટોબર સુધી રોડ રસ્તા રિપેર કરવા સૂચના આપવામાં આવી છે. મહત્વના સમાચાર છે અમદાવાદથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે હરકતમાં આવી ગયું છે. કોર્પોરેશનના અધિકારીઓએ કર્મચારીઓ સામે લાલા કરી છે. મહત્વનું છે કે અમદાવાદમાં અનેક વિસ્તારમાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે, મસમોટા ભૂવાઓ પડી ગયા છે, તેને રિપેર કરવા માટે તેનું કામ સદંતર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદવાસીઓ ખરાબ રોડ રસ્તાને કારણે અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે, ત્યારે હવેથી તમામ રોડ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી પણ તાત્કાલિક રિપેર થાય તેવી સૂચના આપવામાં આવી છે. તો એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધિકારીઓએ લાલ આંખ કરી છે. ચેરમેન હિતેશ બારોટનું અધિકારીઓને સૂચના આપવામાં આવ્યું છે. આગામી 30 ઓક્ટોબર સુધી રોડ રસ્તા રિપેર કરવા અંગે સૂચના આપવામાં આવી છે. જો રોડ રસ્તા રિપેર નહીં કરવામાં આવે તો અધિકારીઓ સામે દંડાત્મક પગલાં લેવાશે તેવી પણ વાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ચેરમેન હિતેશ બારોટે અધિકારીઓને સૂચના આપી છે. 30 ઓક્ટોબર સુધી રોડ રસ્તા રિપેર કરવા માટેનું સૂચન કરાયું છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ખરાબ રોડ રસ્તાને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અનેક લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અમદાવાદમાં પડેલા મસમોટા ભૂવાનું પુરાણ કરવું, અમદાવાદમાં રસ્તા પર પડેલા ખાડાનું રિપેરિંગ કરવું અને જ્યાં રસ્તો સાવ તૂટી ગયો છે ત્યાં આગળ રસ્તો નવો બનાવવાની પણ હાકલ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પણ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. તમામ કર્મચારીઓને આગામી 30 ઓક્ટોબર સુધી અમદાવાદમાં એક પણ વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ના આવે એટલા માટે તાત્કાલિક ધોરણે આ પગલાં લેવામાં આવ્યા છે, તાત્કાલિક સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે અમદાવાદના સદનસીબે કોઈ એવા રસ્તા હશે કે જેના પરથી તમે પૂરપાટ ઝડપે અને સલામત રીતે પસાર થઈ શકો. બાકી અમદાવાદમાં 80% ઉપર વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તા ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પર મસમોટા ખાડા તો ક્યાંક ને ક્યાંક ભૂવાનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના અધિકારીઓએ કર્મચારીઓની સામે લાલ આંખ કરી છે, સાથે સૂચન આપ્યું છે 30 ઓક્ટોબર સુધી શહેરના રોડ રસ્તા રિપેર કરી દેવા.